ભગવાન કૃષ્ણને લઈ ઉદ્ધવજીનો પ્રેમ જોઈને ભગવાન કૃષ્ણ કહે છે કે હે સખા, હે મિત્ર, હે ઉદ્ધવ, હવે આ બધી વાત હવે નંદ બાબાની ઉપર છોડી દઈએ. જો નંદ બાબા કહે તો હું રોકાવ. એ વખતે રાજમાં નંદ બાબાને બોલાવવામાં આવે છે. નંદ બાબા જોકે ત્યાંથી મામા કંસનો વધુ થયો ત્યારથી નંદ બાબા સાથે હતા. યાદવ પણ સાથે હતા. નંદ બાબાને બોલાવે છે અને ઉદ્ધવજી નંદ બાબાને કહે છે કે બાબા હવે આપને જવું હોય તો જાઓ, કૃષ્ણ તો અહીંયા રોકાશે. ગોકુળમાં હવે નહીં આવે, કૃષ્ણ મથુરામાં રોકાશે. પણ સાહેબ, જેને બચપનથી ભગવાન કૃષ્ણને મોટા કર્યા છે અને ભગવાન કૃષ્ણે જે ગોકુળમાં પ્રેમ વર્ષા કરી છે, નંદ બાબા નથી તો હા પાડી શકતા અને નથી ના પાડી શકતા. કારણ કે નંદ બાબાને અગાઉથી કહેવામાં આવ્યું હતું. નંદ બાબાને તો આ આખી કથા સંત નારદજીએ સંભળાવેલી હતી. નંદ બાબાને સમાચાર આપી દીધા હતા કે કૃષ્ણ તો વસુદેવ અને દેવકીનો પુત્ર છે, કૃષ્ણ આપનો પુત્ર નથી, આપ તો માત્ર એના પાલક પિતા છો. ભગવાન કૃષ્ણે બધું જે કાંઈ છે, કૃષ્ણને માં દેવકીજી મળવા આવે છે. ભગવાન કૃષ્ણને માં દેવકીજી કહે છે, વસુદેવ કહે છે, બેટા બાપ દીકરા તારા વિયોગમાં અને વિયોગમાં અમે આટલા વર્ષો કાઢી નાખ્યા છે, તો હવે તમે મથુરામાં રોકાવો, હવે તમારે ગોકુળમાં નથી જવું. દેવકી વારંવાર કૃષ્ણને સમજાવે છે, ભગવાન કૃષ્ણ સમજવા તૈયાર નથી. જે માએ જન્મ આપ્યો છે એ માનું સમજવા કૃષ્ણ તૈયાર નથી. કારણ કે એ વાતનું દુઃખ છે. ભગવાન કૃષ્ણને માં અશોદાએ કૃષ્ણને જે પ્રેમ કર્યો છે સાહેબ, એ પ્રેમ કૃષ્ણથી ભૂલાય એમ નથી. વસુદેવ સમજાવવા આવે છે, ઉદ્ધવજી સમજાવે છે, મથુરાના રાજા ઉગ્રસેન સમજાવે છે, આખિરમાં કૃષ્ણને બધા લોકો સમજાવે છે, છતાં કૃષ્ણ સમજવા તૈયાર નથી. એ વખતે કૃષ્ણ છેલ્લી વાત એવી કરે છે, માં પિતાજી આપ કહો છે વાત સાચી છે, પણ હવે મારે અહીંયા રોકાવું કે ન રોકાવું એ વાતનો નિર્ણય ભગવાન કૃષ્ણ નંદ બાબાની ઉપર છોડે છે. જો નંદ બાબા કહેશે તો હું અહીંયા રોકાશ, અને નંદ બાબા નહીં કહે તો હું અહીં નહીં રોકાવું. બધો જ હું તો નંદ બાબાને આજ્ઞાને આધીન અહીંયા આવ્યો છું. હવે જેવી નંદ બાબાની આજ્ઞા, આવ ભગવાન કૃષ્ણ કહે છે. અને દેવકીજી નંદ બાબાની પાસે જઈને નંદ બાબાની સામે ખોળો પાથરે છે. હે બાબા, અમે જિંદગીમાં જીવીએ ત્યાં સુધી તમારા ઋણી બનીને રહીશું. હે નંદ બાબા, હવે તમે કાનાને આયા મૂકીને જાઓ, જ્યાં સુધી અમે આ જગતમાં રહીશું ને ત્યાં સુધી તમારા ઋણી હશું. મારો કહેવાનો અર્થ એ છે બાપ, ભલે નંદ બાબાને ત્યાં ભગવાન કૃષ્ણનો જન્મ નથી થયો, પણ નંદ બાબાએ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે, ગોકુળની ગોપીઓએ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે, ગોકુળના ગોવાળોએ જે કૃષ્ણને પ્રેમ કર્યો છે સાહેબ, પ્રેમ વસ્તુ આખી અલગ છે. દેવકી
દેવકી જી નંદ બાબા ની પાસે કોળો પાથરે. દેવકી જી કહે છે કે બાબા હવે તો મને મારા કાના ને આપો, હું તમારી પાસે ખોળો પાથરું છું, મને મારા કાનું પાછો આપો. વસુદેવ પણ નંદ બાબાને સમજાવે છે અને આખીરમાં ભગવાન કૃષ્ણે આપેલા નિર્ણયને નંદ બાબા કહે છે. બારર સબારી મમ પરદીના, બારર સબારી મમ પરદીના, કરી શકે, અને હું તો એક ગોકુળના નાના એવા ગામડામાં રહેવા વાળો માણસ, અને હું આ મથુરા નગર ની અંદર ઉગ્રસેન મહારાજ યાદવ કુળની વચ્ચે શું નિર્ણય કરી શકું? રાજનીતિ ભારી સબ સરબાજ મોરે શ્યામ, ચલો ચલો હરી લોટી બ્રજ સબ ઉસ ધામ મમ ધામ. એ કાના, નંદ બાબા કાનાને કહે છે કે કાના તમે બધો નિર્ણય મારી ઉપર છોડ્યો છે, હું તો એક ગોકુળના નાના એવા નેહમાં રહેવા વાળો માણસ હરિની માટે નિર્ણય ન કરી શકું, પણ કદાચ કાના હું એ નિર્ણયને મંજૂર કરીશ. કાના પણ તારી વિના ગોકુળની ગોપીઓ ગોવાળો, કાના એક રાધા, હે કાના ગોકુળની ગાયો ગોકુળના વાછરડા, કાના એ બધાને હું સમજાવી શકીશ, પણ હે કાના ગોકુળની અંદર જ્યારે હું જઈશ ને અને મને દોડી દોડી તારી માં અશોદા જ્યારે પૂછશે ને કાના, ત્યારે હું તારી માને નહીં સમજાવી શકું કાના. એટલે ઉદ્ધવજી કહે, નંદ બાબા કહે છે કાના રાજનીતિ એ ભારી સબ રસ બસ મોરે કાના, આ રાજનીતિ અને રાજની ખટપટમાં મને બહુ ખબર નહીં પડે. ચલવું ચલવું હરી લોટ બ્રજ મે, એ કાના હવે જલ્દી ઉતાવળ રાખ, આપણે બ્રજમાં પાછું વયું જવું છે કાના, હવે અહીં રોકાવું નથી. ચલવું ચલવું હરી બ્રજ મે, સબહુ સદા મમ ધામ. હે કાના જ્યારથી તું ગોકુળમાં આવ્યો છો ને અમારી બ્રજની પ્રજા,
ગોકુળ ને કાના ધામ બની ગયું છે. કાના હવે હું બધાને સમજાવી શકું. આખિરમાં કારણ કે હવે કથાના બે દિવસ રહ્યા છે એટલે નંદ બાબા અને વસુદેવની કથા તો બાપ બહુ મોટી છે, પણ આખિરમાં કહી હો માતા સન કથા બુલાઈ. કોણ વસુદેવ પુનિજી રજત પતિના મારા છ છ બાળકોના મૃત્યુ થયા છે, પણ એક બાળકને જે તમે આબાદ રાખ્યો છે મારા વંશને, એ બદલ હું આપનો ઋણી છું. હે નંદ બાબા, મને મારા કાના ને મથુરાની અંદર મૂકીને તમે જાઓ. આખિરમાં નંદ બાબા
આ રાજની ખટપટને ન સમજી શક્યા. આખીરમાં નંદ બાબાને કહેવામાં આવે છે કે બાબા, કૃષ્ણ આપનો પુત્ર નથી, કૃષ્ણ વસુદેવ અને દેવકીનો પુત્ર છે. નંદ બાબા કૃષ્ણને મૂકી અને જવાનો નિર્ણય કરે છે. નંદ બાબા પોતાના હૃદય કમળની ઉંમર પથ્થર મૂકી કાનાને છોડી અને જવાનો નિર્ણય કરે છે. નંદ બાબા ત્યાંથી નીકળી ગયા છે. કાનો કહે છે કે બાબા, જ્યારે જ્યારે તમને એકલપણું લાગે ને ત્યારે તમે અહીં આટો ખાઈ જઈશું, અથવા તો હું તમને મળવા ત્યાં આવીશ. આદિ આદિ વાતો કરી અને નંદ બાબાને સમજાવવામાં આવે છે. નંદ બાબા બધા એ નિર્ણયને માન્ય રાખી અને નંદ બાબા ગોકુળની અંદર આવે છે. પૂછે જબ વ્રજ ધામ મે આઈ આઈ નાગરી સબ, કહાં ગયે ઘનશ્યામ મોરે વ્રજપતિ યશુમતી આપ. નંદ બાબા એ જે ગોકુળ ની અંદર પગ મૂક્યો છે, નંદ બાબા વ્રજમાં પહોંચ્યા એટલી વારમાં તો વ્રજવાસીઓ નંદ બાબાને મળવા માટે આવે છે. અને સૌથી પહેલા યશુમતી કહે છે, યશુમતી બોલે કહાં હે મમ લાલા, કહાં મમ ગાધરત બનમાલા. લકુટી કામરી ઘર કહાં ગિરધારી, લલિત ત્રિભંગી કહાં બનવા. નંદ બાબાને પૂછવામાં આવે છે, હે બાબા, કાનમાં કુંડળ વાળો અમારો કાન ને તમે ક્યાં મૂકીને આવ્યા છો? કહો, મુરલીધર ને તમે ક્યાં મૂકીને આવ્યા? નંદ બાબા ને પ્રશ્ન પૂછવામાં આવે છે. આખીરમાં નંદ બાબા જ્યારે માં યશોદા પૂછે છે, ગોપીઓ પૂછે છે, ગોવાળો પૂછે છે, અને નંદ બાબાના મુખમાંથી શબ્દ નીકળે છે, ગોપ ગોપી સબ કરત પુકારા, કહાં ગયે હમ પ્રાણ અધારા. એ નંદ બાબા, જેને અમે અમારો પ્રાણ સમજીએ છીએ, જેને અમારો જીવ સમજીએ છીએ, એ અમારા પ્રાણને તમે ક્યાં મૂકીને આવ્યા છો? લલિતાધિકા ગ્લાવલ ચલી આઈ, કાન કહે દો માઈ. બાબા હવે તો જલ્દી કહો કે અમારા કાનને તમે ક્યાં મૂકીને આવ્યા છો? નંદ બાબા કહે છે, ગોપ ગોપીઓ, માં યશોદા બધાને નંદ બાબા કહે છે કે હું રાજની ખટપટને સમજી ન શકો અને આખીરમાં નિર્ણય કર્યો અને તમારા કાનને હું મથુરા નગરની અંદર મૂકીને આવ્યો છું. નંદ બાબાના આવા શબ્દો ગોકુળની ગલીઓમાં જા પડે છે અને ગોકુળની અંદર એવી ઘટના બને છે, સાહેબ નંદ મહેર મુરસિત ભયે, કાન કાન સુન કાના, મૃત્રુત્રભ મે બાલક સબે, ગયો દે ગર્ભ
નંદ બાબાના મુખમાંથી પડેલા શબ્દો. નંદ બાબા એટલું કહે છે કે હું કાનને મથુરાની અંદર મૂકીને આવ્યો છું અને એ શબ્દ ગોકુળની ગોપીઓ, ગોવાળો, ગાયો, વાસરડા, માં યશોદા, માં યશોદા નંદ બાબાને દોડીને કહે છે કે બાબા ક્યાં છે મારો માખણ ચો? એ બાબા હું તને વારંવાર ગોતવા જઉં છું, મારા કાનને તમે ક્યાં મૂકીને આવ્યા છો? બાબા મારા મુરલીધરને તમે ક્યાં મૂકીને આવ્યા છો? બધાયનું દુઃખ નંદ બાબા સમજી શકે છે, પણ આ બાજુ માં યશોદા કાન કાન કરે છે, મારો કાનો ક્યાં છે, મારો લાલો ક્યાં છે, મારો માખણ ચોર ક્યાં છે, મારો ગાયોનો ગોવાળ ક્યાં છે? નંદ બાબાના મોઢામાંથી એટલા શબ્દો નીકળે, દેવી કાન ક્યાં આપણો દીકરો હતો? કૃષ્ણ તો વસુદેવ અને દેવકીનો પુત્ર હતો, આપણે તો એના પાલક પિતા હતા. હું મથુરા નગરમાં ગયો, ઉગ્રસેન મહારાજને રાજ આપ્યું, ઉદ્ધવજીએ નિર્ણય કર્યો અને હું કાનને મથુરામાં મૂકીને આવ્યો છું. હું કાનને મથુરામાં મૂકીને આવ્યો છું એટલા શબ્દ માં યશોદાના કાને પડ્યા અને માં યશોદા મૂર્છિત થયા છે. માં યશોદા મૂર્છિત થયા, ગોપ ગોપીઓ મૂર્છિત થઈ છે, ગાયોને પણ મૂર્છિત થઈ છે, નાના નાના વાછરડાઓ પણ મૂર્છિત થયા છે. ગોકુળની ગલીની અંદર કોઈને કોઈ ઊભું કરવા વાળું નથી સાહેબ. આખીરમાં નંદ બાબા પણ મૂર્છિત થઈ અને ટળી પડ્યા છે. ગોકુળની અંદર કોઈ વ્યક્તિને ઊભું કરવા વાળો કોઈ વ્યક્તિ છે નહીં.